हेलो फ्रेंड्स, केम छो? मजा में। विद्यार्थी मित्रों, आ वीडियो में जोईशुं धोरण 10 बेजिक गणितना विभाग सीना बोर्ड एक्जाम 2022 मोस्ट मोस्ट आईएमपी दाखलाओ। तो विद्यार्थी मित्रों, आ वीडियो पूरेपूरो जोवानो छे, ने जेटला पण दाखला हूँ तमने आपवानो छे, दाखला करवाना छे। विभाग डीनो जो वीडियो नहीं जो तो जोई लेजो, डिस्क्रिप्शन में लिंक मिली जशे। तेमज विज्ञानना, सामाजिक विज्ञानना तमामे तमाम जेटला पण आईएमपी विडियोस आपणी चेनल पर अवेलेबल छे, તે જીગરસર .in એક પોસ્ટમાં તમને બધી લિંક્સ મળી જશે, અને જે પણ નવા વિડીયો આવવાના છે એ પણ મળતા રહેશે। તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જોડાવેલ નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દો, તેમજ તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને આપણી ચેનલ પણ શેર કરો, કારણ કે તમારા પૂરેપૂરા સપોર્ટની જરૂર છે। તો ટોટલ હવે વાત કરીએ આપણે આઈએમપીની, તો વિભાગ સીમાં ટોટલ 12 પ્રશ્ન હશે, જેમાંથી તમારે ફક્ત લખવાના છે 8 પ્રશ્નો, બરાબર 8 પ્રશ્નો લખવાના છે। 8 × 24, તો ટોટલ 24 ગણનો વિભાગ સી છે, તો આમ ટોટલ તમે 4 પ્રશ્નો અથવામાં નીકાળી શકશો। તો ચેપ્ટર નંબર 3, 4, 5, 7, 13, 14 અને 15 આટલામાંથી વિભાગ સીમાં પ્રશ્ન હશે। હવે તમને જે લીટીઓ કરેલા જે દેખાય છે ને ચેપ્ટર્સ, એમાંથી બે બે પ્રશ્ન હશે, બરાબર। તો તમારે જો અથવામાં નીકાળવા હોય, હવે અથવામાં તમે કેટલા પ્રશ્ન નીકાળી શકશો? 4, તો એ ચેપ્ટર નંબર 3, 4, 13 આટલામાંથી તમારે અથવામાં નીકાળવાના છે, બરાબર। કારણ કે ચેપ્ટર નંબર 14 કમ્પ્લીટ કરવાનું છે, ચેપ્ટર નંબર 15 આખું કરવાનું છે, ચેપ્ટર નંબર 5 આખું કરવાનું છે, ચેપ્ટર નંબર 7 આખું કરવાનું છે, બરાબર। આટલા ચેપ્ટર કરો એટલે તમારે બહુ જ બધા માર્ક્સ આવી જશે, બરાબર। જો વિભાગ ડીનો વિડીયો જોયો હશે, અથવા તમારે કેવી રીતે પાસ થવું એનો વિડીયો નથી જોયો તો જોઈ લેજો। બેઝિક ગણિતમાં જેને ફક્ત પાસ થવું છે, સ્ટાન્ડર્ડ ગણિતનો પણ વિડીયો બનેલો છે, અને સ્ટાન્ડર્ડ ગણિતની આઈએમપી પણ આપણી ચેનલ ઉપર મળવાની છે, ઓકે। તો જો અહીંયા જે ચેપ્ટર નંબર 3 છે એ એકચ્યુઅલી સ્કીપ કરી શકાય, કારણ કે બહુ બધા જે શાબ્દિકૂટ પ્રશ્નો છે, પણ કેટલાક વિદ્યાર્થીઓને શાબ્દિકૂટ પ્રશ્નો પણ એમ આવડતા હશે, તો એ લોકો પણ આ ચેપ્ટર્સ કરી શકે। તો ચેપ્ટર નંબર 3, 4 અને 13માંથી મતલબ આ 3 ચેપ્ટર તમારે નીકાળવા, તો તમે નીકાળી શકશો, બરાબર। અને આ 3 ચેપ્ટર નીકાળશો એટલે તમે પૂરેપૂરા ગુણ આ જે વિભાગ સેવા મેળવી શકશો, કારણ કે ચેપ્ટર નંબર 5, 7, 14, 15 કેટલા થાય? 4, 2, 8, બરાબર ને? 4 ચેપ્ટર ને બધામાંથી બે બે પ્રશ્ન, એટલે વિભાગ સીમાં પૂરેપૂરા ગુણ પાકા, બરાબર 100% પાકા। તો જો સૌથી પહેલાં જોઈ લઈએ, હવે આઈએમપી જોઈ લઈએ આપણે, બરાબર। તો ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ, વિભાગ સીમાં બે પ્રશ્ન હશે, તો એમાં જો લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત તો કરવાની છે તૈયાર, બરાબર। ત્યારબાદ ઉદાહરણ 18-19 છે, સ્વાધ્યાય 3.3ના પ્રશ્ન નંબર 3નો પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સ્વાધ્યાય 3.4નો પ્રશ્ન નંબર 2નો પહેલો, ચોથો, પાંચમો, સ્વાધ્યાય 3.5નો પ્રશ્ન નંબર 4નો બીજો, ચોથો, પાંચમો દાખલો, 3.6નો સ્વાધ્યાય 3.6નો પ્રશ્ન નંબર 1નો બીજો, ચોથો, સાતમો, આઠમો, અને પ્રશ્ન 2નો પહેલો અને ત્રીજો। સ્ક્રીનશોટ પાડી લેજો, બધા જ શાબ્દિક કૂટ પ્રશ્નો છે, અહીંયા તમે જોઈ તમને દેખાય છે, બરાબર। અપૂર્ણાંક શોધવાના હોય, ઉંમરના દાખલા હોય, બધા દાખલા છે, બરાબર। તો જો તમને આ ચેપ્ટર એમ કહેવાય કે ભાઈ ચલો તમને રસ છે અને તમને આવડશે, તો જ આ ચેપ્ટર કરજો, બાકી સ્કીપ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો છો, તમને કોઈ વાંધો નહીં આવે, બરાબર, તમે પૂરેપૂરા ગુણ તો પણ મેળવી શકશો, ઓકે। ત્યારબાદ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ, એમ તો દાખલા બહુ ઓછા છે, બરાબર, તો આટલા દાખલા કરવાના છે, જલ્દીથી પાડી લો સ્ક્રીનશોટ। હવે જો હવે તમને મનમાં પ્રશ્ન થાય, સર શું ચોપડીના બેઠે બેઠા દાખલા આવશે? જુઓ, રીત સેમ ટુ સેમ હશે, રકમ થોડી ચેન્જ થાય, બાકી રીત સેમ જ હશે। જેમ કે ચેપ્ટર નંબર 14માં મધ્યસ્થનો દાખલો છે, બરાબર, મધ્યસ્થના દાખલામાં રકમ ચેન્જ કરે, વર્ગ આવૃત્તિ થોડું ચેન્જ કરે, બરાબર, બાકી જે મેથડ છે સેમ રહેશે, એટલે રીત તૈયાર કરવાની છે। ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીની, તો વિભાગ સીમાં બે પ્રશ્નો હશે, એમ તો આ ચેપ્ટર પૂરેપૂરું કરવું જોઈએ તમારે, બરાબર। એક તો ચેપ્ટર નંબર 5 છે, ચેપ્ટર નંબર 7 છે, ચેપ્ટર નંબર 14, 15, આ 4 ચેપ્ટર તો પૂરેપૂરા કરવાના છે, પછી ચેપ્ટર નંબર 6 તમારું કામ થઈ ગયું, બરાબર, બેઝિક ગણિતમાં। પછી ચેપ્ટર નંબર 2 ઇઝી છે, બરાબર, એમ તો બહુ બધા ચેપ્ટર ઇઝી જ લાગશે, મને પણ તમને પણ ઇઝી લાગે એવા જ ચેપ્ટર છે જે મેં તમને કીધા છે, બરાબર। તો જો સમાંતર શ્રેણીમાં છે ને પદ શોધવાનું સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ, જેમાં ઉદાહરણ 4, 9, 10, સ્વાધ્યાય 5.2નો પ્રશ્ન નંબર 7, 8, 9, 18, 19, 20, બરાબર, તો આટલું છે જે કહેવાય ને કે ભાઈ એ એનનું સૂત્ર વાપરીને જે દાખલાઓ છે તે
ત્યારબાદ એસએનના સૂત્રના દાખલાઓ આટલા કરવાના છે. આ એમ ધ્યાનથી કરજો, બાકી બધા દાખલા એકવાર જોઈ તો લેજો જ, બરાબર, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એટલે વધારે ગુણ વાળું છે, બરાબર. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, તો વિભાગ સીમાં બે પ્રશ્નો હશે જેમાં અંતર સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ આટલા, વિભાજન સૂત્રનો દાખલાઓ અને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને દાખલાઓ, તો આટલું કરવાનું છે, બરાબર. જોડે જોડે સ્ક્રીનશોટ મારતા રહેજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ, આટલા બધા દાખલાઓ છે, બરાબર. તો આ એમ તો વિભાગ સી માટે સ્કીપ કરવું તો કરી શકાય, બરાબર. તમે ચેપ્ટર નંબર 3 કરો અને 13 કરો, ચેપ્ટર નંબર 4 કરો, બાકી બધા ચેપ્ટર કરો, તો આ બે ચેપ્ટર જો સ્કીપ કરશો તો પણ તમે પૂરેપૂરા ગુણ ઇઝીલી મેળવી શકશો, અને 4 કરશો તો પણ મેળવી શકશો, બરાબર. નીચે કમેન્ટ કરજો તમે કયા કયા ચેપ્ટર નથી કરવાના વિભાગ સીન માટે, એ નીચે કમેન્ટ કરજો. ત્યારબાદ ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, વિભાગ સીમાં બે પ્રશ્ન હશે, મધ્યકના દાખલા મધ્યસ્થના દાખલા પૂછાવાના છે ફરજિયાત, બરાબર. મતલબ આ બેમાં બે છે પ્રશ્ન, તો એક મધ્યકનો હશે અને બીજો મધ્યસ્થનો હશે, અને એફ વાળો એટલે કે ખૂટતી આવૃત્તિ શોધવાના દાખલા એ પ્રકારના પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે. ત્યારબાદ ચેપ્ટર નંબર 15 સંભાવના, તો વિભાગ સીમાં બે પ્રશ્ન હશે જેમાં ઉદાહરણ 2, 4, 5, 8, 13 અને સ્વાધ્યાય 15.1ના આટલા દાખલા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આઈએમપી વિભાગ સી માટે ધોરણ 10 ગણિતની બેઝિકની બોર્ડ એક્ઝામ 2022ની. તો જે પ્રમાણે મેં તમને અહીંયા ચેપ્ટર આપ્યા છે, જે દાખલા આવે એકવાર ફરજિયાત ગણજો, રીત તૈયાર કરજો, જો કોઈ ચેન્જ કરવો તો રકમમાં પણ ચેન્જ કરી શકે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર જે સ્કીપ કરવાના છે એ ખાસ ધ્યાનમાં લેજો, અને એ જે ચેપ્ટર છે જેમ કે ચેપ્ટર નંબર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ, તમે સ્કીપ કર્યું છે નથી તૈયાર કરવાના, તો પણ તેની લોપની રીતે જે સહેલા સહેલા દાખલા જે એકવાર ગણી લેજો, બરાબર. એટલે શું, પૂરેપૂરા માર્ક્સ લાવવામાં પણ આપણને કોઈ વાંધો ના આવે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર તમને આ વિડીયો હેલ્પફુલ થયો છે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.